જબરજસ્ત ટેક્સચર છે. અત્યાર સુધી તો તમે પિઝા બહુ બધી જગ્યાએ ખાધા હશે, પણ આ જગ્યાએ જે પિઝા મળે છે ને 2.5 કિલો પ્લસનું વેઇટ છે, અને આટલું લાંબુ ચીઝબોલ લાઈફમાં ફર્સ્ટ ટાઈમ જોયું, જેમાં 3 અલગ અલગ ટાઈપના ચીઝ યુઝ થાય છે. અને હા, પિઝા હાથથી તો કંઈ ખવાય, ફોર્ક અને નાઇફ યુઝ કરવા જ પડશે. અત્યાર સુધી મારી લાઈફના સૌથી બેસ્ટ પિઝા મેં આ જગ્યાએ ખાધા. પિઝાનો એક લેયર તો છે જ, આ નીચે મેંદાનું આખું, અને એને ઢાંકવા માટે બીજું લેયર બને છે અત્યારે. તો પિઝા કેવી રીતે બને છે એની રેસીપી પણ ડિટેલમાં જોઈશું. ઓહ, આટલી બધી ક્વોન્ટિટીમાં તો ફર્સ્ટ ટાઈમ જોયું ચીઝના. 2.5 કિલો પોને 2 કિલો કા તો આજ છે ડીપ પેન પિઝા, અને સાથે સાથે બ્લુ રાઈસ પણ ટ્રાય કર્યું છે, જેમાં કોઈ પણ ટાઈપનો ફૂડ કલર યુઝ કરવામાં નથી આવતો. તો દરેક વસ્તુ કેવી રીતે બને છે મેકિંગ પ્રોસીજર સાથે આ વિડીયોમાં જોઈશું. આપણે પહેલું એવું પિઝા આઉટલેટ જોયું કે જે બ્રેડ પણ પોતે બનાવે છે. 2-2.5 કિલોનો પિઝા છે, ઓલમોસ્ટ 2 કેજી, અને એમાં ખાલી 1 કેજીની ઉપરનું તો ખાલી ચીઝ છે. 1 પીસ પર પર્સન માટે, એવું સમજી લો. બહુ જ ભૂખ લાગી હોય ને, હા તો 2 પીસ ખાઈ શકશો, બાકી 1માં જ. હા, 1માં જ પૂરું. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે એક જબરજસ્ત વિડીયોમાં. અત્યાર સુધી તમે પિઝા તો બહુ બધી જગ્યાએ ખાધા હશે અને વિડીયોઝ પણ જોયા હશે, પણ આજે આપણે ખાસ કરીને ટ્રાય કરીશું શિકાગો સ્ટાઇલ ડીપ ડીશ પિઝા, જેને કહેવામાં આવે છે ડીપ પેન પિઝા, હાઈ એજ પિઝા. બહુ બધા નામ છે, પણ છેલ્લે ડીપ ડીશ પિઝા જ છે. આ ભાઈ હાઈ ટેન્શન રોડ કહેવાય, નવરચના યુનિવર્સિટી પાસે જે ટર્નિંગનો રસ્તો છે ત્યાં ટર્નિંગ પર જ છે. 7 હબ્સ ફેમસ જગ્યા છે, અને એવું સમજી લો કે વડોદરાના કહેવાય ને એક અલગ પ્રકારના પિઝા કોઈને ખાવા હોય, મતલબ કંઈક અલગ કોઈને આમ પિઝા બાબતે, તો અહીંયા તમારે આવવું પડે 7 હબ્સમાં. બરાબર. અહીંયા જે પિઝા મળે છે ને ડીપ ડીશ પિઝા, એ કોઈ અનલિમિટેડના કોન્સેપ્ટમાં તમને જોવા જરાય નહીં મળે. ના, અને આખા ગુજરાતના બહુ જ ઓછા એવા રેસ્ટોરન્ટ છે કે જ્યાં તમને ડીપ ડીશ પિઝા મળશે. એમાંથી બરોડામાં આ એક રેસ્ટોરન્ટ છે, 7 હબ્સ, ઓથેન્ટિક ઇટાલિયન અને મેક્સિકન માટે ખાસ કરીને ફેમસ છે. ડીપ ડીશ પિઝા તો ટ્રાય કરીશું, અને સાથે બીજી 1-2 આઈટમ અને મોકટેલ છે હમણાં ફેમસ, એ પણ આપણે ટ્રાય કરીશું. ચાલો જોઈએ, ટેસ્ટ કરીશું, મેકિંગ પ્રોસીજર પણ તમને બતાવીશું કે ડીપ ડીશ પિઝા કેવી રીતે બને છે, અને શેફનો એક્સપિરિયન્સ પણ આમાં બહુ સારો એવો છે, 25 કે 26 વર્ષનો શેફનો એક્સપિરિયન્સ છે આ લાઈનમાં. ચાલો આવી જાઓ. તો અત્યારે બને છે ડીપ પેન પિઝાનો. એ કેટલા ઇંચકા બન રહા હે પિઝા? 12 ઇંચકા, ફૂલી લોડેડ ડીપ પેન પિઝા. એક્ઝોટિક વેજીટેબલ રહેતે ના? બેબી કોર્ન, બ્રોકલી, બેલ પેપર, એલેપીનો, ઓલિવ્સ. વાહ ભાઈ વાહ, આ જો જો આ રીતે બને છે. સ્પેશિયલ ડીપ પેન હોય છે. અચ્છા, વાહ. પેનની અંદર વ્યવસ્થિત આમ કહેવાય ને, આમ પાથરી પાથરી રીતે મિનિમમ 1 કિલો ચીઝ. 1 કિલો ચીઝ. હા, અભી હમ લોગ પિઝા સોસ ડાલ રહે. પિઝા સોસ, પિઝા સોસ. અભી હમ લોગ ડાલેંગે પિઝા ચીઝ યાની ચેડર ચીઝ એન્ડ મોઝરેલા ચીઝ. સબસે પહેલે મોઝરેલા? નહીં, દોનો મિક્સ. દોનો મિક્સ હે? જી. વન પીસ વન પર્સન ઇનફ. સિર્ફ એક પીસ ઇનફ? હા, એક પીસ ઇનફ. અભી હમ લોગ એક જુગડે મિક્સ ભેજ હે. દૂસરા ભાગ આયેગા જો ઇસકો બંધ કરને કે લિયે. ઉપર કા લેયર? ઉપર કા લેયર, એ સેકન્ડ લેયર બન રહા હે. પિઝાનો એક લેયર તો છે જ, આ નીચે મેંદાનું આખું, અને એને ઢાંકવા માટે બીજું લેયર બને છે અત્યારે. ઓકે, ઓર એજીસ પે થોડા બહોત સોસ? હા, ઇસકો લોક કરને કે લિયે, સેકન્ડ લેયર કો લોક કરને કે લિયે હમ થોડા સોસ લગાએંગે. બાકી કા જો પાર્ટ હે ઉસકો કટ કરકે સાઇડ મે.
एजिस को लॉक करते हैं इसी तरह से जी। अभी ऊपर से सॉस और डालेंगे, ऊपर से और पिज्जा सॉस, और पिज्जा सॉस डालेंगे, इसके बाद फिर हम लोग इसको बेकिंग में डालेंगे ठीक है। अभी बेकिंग में डालेंगे इसको, एक बार बेक हो जाएगा फिर ऊपर से और चीज डालेंगे, हाँ फिर सर्व करेंगे। कितना टाइम लगेगा बेक होने को? मिनिमम 30 मिनट्स। 30 मिनट्स 30 मिनिट जो थी गयो है 30 मिनट्स। अरे वाह भाई वाह, शू सुगंध आ रही है। अभी हम लोग इसके ऊपर दोबारा से चीज डालेंगे, फिर एक बार और बेक करेंगे और चीज़ ऊपर। हाँ बस ये फाइनल है हमारा। ये मोजरेला और चेडर का मिक्सर है ना जी। ये टमाटर है छोटे छोटे जी, चेरी टमाटर, चेरी टमाटर जी। वाह, ये पार पीस के ऊपर चेरी टमाटर और एक पीस ऑलिव जाएगा। अच्छा, एक बार बेक था जैसे 5-10 मिनट। हाँ, एक बार और बेक होगा। फाइनली बीजी बार, ओ हो जबरदस्त टेक्सचर है। जबरदस्त लोडेड देखा है। अभी ट्रांसफर कर देंगे प्लेट में। वाओ जोरदार। ये कितने वेट का होगा? अराउंड 1.5 किलो। ये इटालियन आइटम है। इटालियन आइटम है जी। सौते करेंगे ना? हाँ, थोड़ा सौते करेंगे, फिर इसके साथ हम लोग सॉस डालेंगे। ये चीज सॉस है। चीज सॉस, चीज सॉस, चेडर चीज, चेडर चीज। हाँ, चेडर चीज। इसको एक्चुअली इटालियन लैंग्वेज में इसको मोरने सॉस बोलते हैं। ये हमारा पूरा आइटम अभी बन गया, ब्लू राइस विथ मोरने सॉस। ब्लू राइस, चेडर चीज, ग्रेवी जो बनावेलो है एक्जोटिक वेजिटेबल में सौते करें। હવે ટાઈમ છે પિઝા ટેબલ પર સર્વ થવાનો। ચાર ટાઈપના અલગ અલગ ચીઝ યુઝ થયા છે, ઓફકોર્સ ચીઝ પુલ તો થવાનું જ છે, અને આ પિઝા ફોર્ક અને નાઇફથી જ ખાવો પડશે। પિઝાની પહેલી બાઈટ મોમાં મૂકતાની સાથે ચીઝમાં ખોવાઈ જ ગયા। પિઝા સોસનો એકદમ ટેંગી ટેસ્ટ ખરેખર તમને બીજો બાઈટ ખાવા માટે મજબૂર કરી દેશે। શું જોરદાર છે યાર, 2 ફૂટ સુધી એનું ચીઝ પુલ થાય છે, ઓલમોસ્ટ 2 કેજી, અને એમાં ખાલી 1 કેજીની ઉપરનું તો ખાલી ચીઝ છે। અને ખરેખર બોસ, ટેસ્ટમાં મેં આજે આજ સુધી પહેલી વખત ક્યારે ટ્રાય નથી કર્યો। અને ફૂલ લોડેડ ચીઝ, 3 પ્રકારના ચીઝ, પરમેઝન, ચેડાર, મોઝરેલા અને પ્રોસેસ ચીઝ, એટલે એમ 4 ટાઈપના ચીઝ છે। પિઝા તો બહુ ખાધા હશે તમે, પણ આ ટાઈપનો ડીપ પેન પિઝા જરૂરથી આ જગ્યાએ ટ્રાય કરજો। સાથે મંગાવ્યું છે બ્લુ રાઈસ અને મોરને સોસ, એટલે કે ફ્રેશ ચીઝ, એક્ઝોટિક વેજીટેબલનો ટેસ્ટ, ખરેખર મજા આવી જશે ગ્રેવીમાં। આજે બ્લુ રાઈસ કરાને કોઈ કલર નથી નાખ્યો, એ કોયલના ફૂલ આવે છે, બટરફ્લાય પી એવા નામના ફૂલ છે, એમાંથી જે પર્પલ બ્લુ કલર નીકળે છે એ કલરનો ઓરિજિનલ રાઈસ છે। આ કોઈ એવું નથી કે કોઈ આ ફૂલ કલર નાખીને બનાવેલો હોય, તો અહીંયા બધા જ મતલબ જે વસ્તુ છે બધી ઓથેન્ટિક પ્યોર એન્ડ નેચરલ સ્પાઇસીસ વિથ એક્ઝોટિક નેચરલ વેજીટેબલ, બસ આ રીતે એનો કન્સેપ્ટ જ એ છે 7 અપ્સનો। તો ખાસ કરીને આમના મોકટેલ્સ પણ ટ્રાય કરજો, સોડા બેઝ મોકટેલ્સ અને જ્યુસ બેઝ મોકટેલ્સ। એ ફ્રેન્ચ કિસ હૈ, નીચે સ્ટ્રોબેરી જાતા હૈ, સ્પ્રાઇટ, સ્પ્રાઇટ મેં હમ લાઇમ મિક્સ કરતે હૈ ઓર ઉપર અપના બટરફ્લાય પી જાતા હૈ ઓર મિસ્ટરેસ અલાસ્કે અલાસ્કા મેં હમારા જાતા હૈ નીચે બ્લુ કોરાકો ઓર ઉપર આતા હૈ કોકોનટ સિરપ, લીચી જ્યુસ એન્ડ કોકોનટ ક્રીમ આતા હૈ, સ્ટ્રોબેરી ક્રશ આતા હૈ ઓર અમૂલ કા ફ્રેશ ક્રીમ આતા હૈ એન્ડ પાઇનએપલ જ્યુસ એન્ડ ઓરેન્જ જ્યુસ। ખરેખર તમને મોકટેલ પીવામાં મજા આવી જશે, એકદમ રિફ્રેશિંગ લાગશે। મારા તરફથી તો આ પ્લેસ હાઈલી રિકમેન્ડેડ છે, આ લિંક શેર કરજો તમારા બરોડાવાળા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સને।